हेलो एवरीवन, ME3 सब्जेक्ट अंदर आप चैप्टर नंबर 2 से स्टडी कर रहा है, जेमा आज टॉपिक है सरफेस फिनिशिंग प्रोसेस। सो सरफेस फिनिशिंग प्रोसेस जुए तो सौथी पहला जुए कि शा माटे एनी रिक्वायरमेंट रहे छे अने कई कई मेथड नो यूज करीने छे आपणे सरफेस फिनिशिंग प्रोसेस छे ए करी शकीए छीए। तो जुए तो एनी पार्ट्स वन आउट फास्ट ड्यू टू द डिफेक्ट ऑफ ग्राइंडिंग ऑपरेशन। बराबर के पार्ट्स छे वन आउट थई जाय छे ग्राइंडिंग ऑपरेशन ने कारणे, तो एट देट टाइम छे त्यां सरफेस फिनिशिंग नी छे ए रिक्वायरमेंट छे आपणे जोवा मळे छे। केवा केवा टाइपना डिफेक्ट्स छे अंदर प्रोड्यूस थाय छे जोईए तो चेटर मार्क्स, हेलिकल टाइप स्क्रेचिंग्स, सरफेस क्रेक, सेमर मेटल ईटीसी, आ टाइपना छे आपणने कोई भी सरफेस छे एनी ऊपर छे એ ડિફેક્ટ છે જોવા મળતી હોય છે, અને આને રિમૂવ કરવા માટે જે સરફેસ ફિનિશિંગ પ્રોસેસ છે એ આપણે કરતા હોઈએ છીએ। ઇન સર્ટેન સર્કમસ્ટન્સ હાઈ સરફેસ ક્વોલિટી ઇઝ રિક્વાયર્ડ। ઓકે, અમુક વખતે છે હાઈ સરફેસ ક્વોલિટીની રિક્વાયરમેન્ટ હોય, એટ ધેટ ટાઈમ પણ છે આપણે સરફેસ ફિનિશિંગ છે એ કરતા હોઈએ છીએ। આવી રીતે કોઈ ભી ગ્રાઇન્ડિંગ પ્રોસેસ કરી છે તો એની જે ડિફેક્ટ પ્રોડ્યુસ થઈ છે એ રિમૂવ કરવા માટે, કોઈ બી શેપ છે એ અચીવ કરવા માટે આપણે આ ટાઈપની સરફેસ ફિનિશિંગ પ્રોસેસ છે એ કરતા હોઈએ છીએ। જોઈએ તો કઈ કઈ ટાઈપની સરફેસ ફિનિશિંગ પ્રોસેસ જોઈએ છે। ફર્સ્ટ વન છે હોનિંગ પ્રોસેસ, લેપિંગ એન્ડ સુપર ફિનિશિંગ પ્રોસેસ છે એ મોસ્ટલી છે યુઝ થતી જોવા મળે છે। આની સિવાયની જોઈએ તો પોલિશિંગ, બફિંગ, પાવર બ્રેસિંગ, શોર્ટ બ્લાસ્ટિંગ, આ ટાઈપની નોન પ્રિસિઝન પ્રોસેસ સરફેસ ફિનિશિંગ પ્રોસેસ પણ થતી હોય છે। આપણે જે સ્ટડી કરવાની છે એ છે હોનિંગ, લેપિંગ એન્ડ સુપર ફિનિશિંગ। બરાબર, જે આપણે આજના ટોપિકમાં કવર કરીશું। સો ફર્સ્ટ વન જોઈએ હોનિંગ પ્રોસેસ। ઓકે, હોનિંગ પ્રોસેસ માટે એબ્રેસિવ સ્ટોનનો છે એ યુઝ કરવામાં આવે છે। કોઈ બોરિંગ ઓપરેશન કરીને એચિવ કરેલો જે હોલ છે, બરાબર, એની ઇન્ટરનલ સરફેસ છે એનું સરફેસ ફિનિશિંગ કરવું છે, એટ ધેટ ટાઈમ છે હોનિંગ પ્રોસેસનો આપણને યુઝ થતો જોવા મળે છે। ઓકે, આ રીતે જે હોનિંગ પ્રોસેસથી જે સરફેસ છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે, બરાબર, એની ડાયમેન્શનલ એક્યુરેસી આપણે જોઈએ તો 0.005 mm સુધી છે એ આપણે ઓપ્ટેઇન કરી શકીએ છીએ। એના માટેનો જે સ્ટોન યુઝ કરવામાં આવે છે, સ્ટોનની જે ગ્રીટ સાઇઝ છે કે જેના બેઝ ઉપરથી સ્ટોન છે ડિફાઇન કરવામાં આવે છે, બરાબર, એ જનરલી 80-600 સુધીની ગ્રીટ સાઇઝનો સ્ટોન છે આમાં યુઝ કરવામાં આવે છે। સાથે સાથે એની લુબ્રિકન્ટનો છે એ યુઝ કરવામાં આવે છે, અને એમાં સલ્ફર, રેઝિન અને વેક્સ છે એમાં એડ કરીને એની કટિંગ એક્શન છે એ સારી કરી શકાય છે અથવા વધારે સ્મૂથ છે કરી શકાય છે। જનરલી છે હોનિંગ પ્રોસેસ છે એ મેન્યુઅલી છે કરી શકાય છે, બટ કોઈ સ્પેશિયલ કેસ માટે છે એ મશીનનો યુઝ કરીને પણ હોનિંગ પ્રોસેસ છે એ પોસિબલ બની શકે છે, જે સિંગલ સ્પિન્ડલ અને મલ્ટી સ્પિન્ડલ હોનિંગ મશીનનો યુઝ થતો આપણને જોવા મળે છે। હોનિંગ પ્રોસેસમાં જોઈએ તો હોનિંગ ઇઝ અ વેટ કટિંગ પ્રોસેસ। બરાબર, આપણે વાત કરી કે ભાઈ જ્યારે કટિંગ પ્રોસેસ હોનિંગનો યુઝ કરવામાં આવે છે એટ ધેટ ટાઈમ છે આપણે લુબ્રિકેટિંગ ઓઇલનો છે એ લુબ્રિકન્ટ ઓઇલનો છે આપણે યુઝ કરીએ છીએ, તો ઓબ્વિયસલી વેટ કટિંગ પ્રોસેસ છે। ઓકે, એમાં જોઈએ તો 6-8 હોનિંગ સ્ટિક્સ આર હેલ્ડ ઇન હોલ્ડર એન્ડ મેટલ ઇઝ રિમૂવડ બાય રોટેટિંગ રેસિપ્રોકેટિંગ ધ હોલ્ડર્સ। ઓકે, અહીંયા આપણને ફિગરમાં એક ફિગર છે ઇન્ડિકેટ થાય છે, બરાબર, આ હોનિંગ ટૂલ છે, બરાબર, હોનિંગ ટૂલની ઉપર આપણને સ્ટ્રીપ જોવા મળે છે, બરાબર। જનરલી આપણને જે વાત કરી છે કે 6-8 હોનિંગ સ્ટિક છે એ અવેલેબલ હોય છે અને એનો યુઝ કરીને છે એ પ્રોસેસ થતી હોય છે, બરાબર, તો આ ટાઈપની ટૂલ છે એ જોવા મળે છે અને એ ઇન્ટરનલી એક્સપાન્ડેબલ હોય છે કે આ સ્ટ્રીપને છે આપણે એનો આઉટર ડાયમેન્શન છે એ ચેન્જ કરવો હોય તો એ કરી શકાય છે। ઓકે, આગળ જોઈએ તો હોનિંગ ઓફ એક્સટર્નલ સરફેસ કેન ઓલ્સો બી ડન ઇન સ્પેસિફિક એરિયા કે સ્પેસિફિક કેસીસ, બરાબર, કે હોનિંગ છે જનરલી હોલની અંદર પણ આપણને થતો જોવા મળે છે, બટ કોઈ સ્પેશિયલ કન્ડિશન છે અથવા સ્પેશિયલ રિક્વાયરમેન્ટ છે એટ ધેટ ટાઈમ છે એ આઉટર સરફેસ ઉપર પણ પોસિબલ બનાવી શકાય છે। હોનિંગ ટૂલ ઇઝ રોટેટિંગ એટ અ સ્પીડ ઓફ 0.5 to 2.5 meters per second એન્ડ રેસિપ્રોકેટ એટ સ્પીડ ઓફ 0.2 to 0.5 meters per second। બરાબર, હોનિંગ ટૂલ છે એ બે રીતે પોતાની રોટેટ થાય છે અથવા મૂવ થાય છે,
एक छे एक पोते रोटेट थाय छे पोतानी एक्सिस आगळ बराबर एनी स्पीड छे 0.5 to 2.5 मीटर पर सेकंडनी स्पीडे छे पोते रोटेट थतुं होय छे साथे साथे रेसिप्रोकेट पण थाय छे के थ्रू आउट के जेटली हाइट अथवा जेटली लेंथमां छे ए आपणी पासे बोरिंग छे बराबर अथवा बोर करेलो पार्ट छे एनी थ्रू आउट लेंथ सुधी छे એ રેસિપ્રોકેટ થાય છે અને એની જનરલી સ્પીડ હોય છે એ 0.2 to 0.5 મીટર પર સેકન્ડ જેટલું છે એ આપણને રોટેટ થતું જોવા સોરી રેસિપ્રોકેટ છે એ થતું જોવા મળે છે ઓકે અહીંયા આપણને વિડીયોમાં જોઈ શકાય છે બરાબર આ છે એ હોર્નિંગ ટૂલ છે આપણે જોઈએ છીએ કે એ પોતે રેસિપ્રોકેટ પણ થાય છે અને સાથે સાથે રોટેટ પણ થાય છે અને સાથે આપણે જોશું કે શું થાય છે एक्सपांड पण थाय छे बराबर एनी जे स्ट्रीप छे बराबर ए एक्सपांड पण करी शकाय छे ओके आगळ जोईए तो ऑल द ओके सेम वस्तु आवी ऑल द स्टिक्स इन द होल्डर कैन बी एक्सपांडेड बाय द ऑटोमेटिक ऑटोमेटिक मेकेनिज्म लेस इट इज जनरेटेड इन धीस प्रोसेस एंड इट इज स्लो बराबर आ प्रोसेस छे केवी छे स्लो छे अने आमां जे हीट प्रोड्यूस थवानी छे केवी छे खूब ओछा प्रमाणमां छे आपणने थती जोवा मळे छे ओके आना आपणे ऑब्जेक्टिव्स जोईए के भाई होर्निंग प्रोसेस शा माटे करवामां आवे छे तो फर्स्ट वन छे मेटल छे रिमूव थाय छे ओके कोई भी प्रोसेस करशुं एट देट टाइम शुं थशे माइनोर तो माइनोर प्रमाणमां पण मेटल छे ए रिमूव थती होय छे बीजू छे एक्युरेसी छे ए आपणे मेळवी शकीए छीए तीजू जोईए तो राउंडनेस एंड स्ट्रेटनेस छे ए आपणे ऑप्टेन करी शकीए छीए राउंडनेस एंड स्ट्रेटनेस छे जनरली ग्राइंडिंग प्रोसेस में पण ऑप्टेन करवामां आवे छे बट एट दैट टाइम शुं थाय छे के ग्राइंडिंग व्हील छे पर्टिक्युलर जग्याएथी केवुं थई जाय छे टेपर थई जाय छे अथवा त्यांथी वधारे प्रमाणमां मटीरियल रिमूव थई जाय छे जेना कारणे छे आपणे स्ट्रेटनेस छे अचीव नथी करी शकातो तो ए वस्तु छे अहीं आपणे अचीव करी शकीए छीए रिक्वायर्ड सरफेस फिनिशिज ऑप्टेन बराबर आपणे जे पण टाइपनी सरफेस फिनिशनी रिक्वायरमेंट छे आपणे अहींयाथी ऑप्टेन करी मेळवी शकीए छीए एनी एप्लिकेशन जोईए तो હોર્નિંગ ઓફ ઓટોમોબાઈલ સિલિન્ડ્રિકલ બ્લોક ઇઝ ડન બરાબર હોર્નિંગથી છે ઓટોમોબાઈલના જે સિલિન્ડર છે ઇન ધ સેન્સ આપણું જે એન્જિન છે એન્જિનના જે સિલિન્ડર્સ છે પિસ્ટન સિલિન્ડર્સ એનું છે હોર્નિંગ કરીને છે એનું ફિનિશિંગ કરવામાં આવે છે બીજું કે જ્યારે પણ હોર્નિંગ પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે એની ઇન્ટરનલ સરફેસ અથવા જે જગ્યાએ આપણે હોર્નિંગ કર્યું છે ત્યાં હેચિસ છે જોવા મળે છે હેચિસ મતલબ કે ક્રોસમાં છે એક લાઇનિંગ ટાઈપનું છે આપણને પ્રોવાઈડ થાય છે બરાબર અને આના કારણે છે જે આપણું લુબ્રિકેટિંગ ઓઇલ છે આપણે એન્જિનની અંદર જે ઓઇલ નાખીએ છીએ બરાબર એ ઓઇલ છે એ પર્ટિક્યુલર સરફેસ ઉપર છે ચિપકેલું રહે છે બરાબર કે સાવ પતલા હેચિસ હોય એની અંદર છે પોતે સ્ટીક થઈને રહે છે અને પિસ્ટન અને સિલિન્ડર વચ્ચે છે એ કન્ટિન્યુઅસલી છે આપણે કહી શકાય કે લુબ્રિકેટિંગ ઇફેક્ટ છે પ્રોવાઈડ કરે છે નેક્સ્ટ વન જોઈએ તો લેપિંગ પ્રોસેસ ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના ઓબ્જેક્ટિવ જોઈ લેતો એક્યુરેસી ઓફ ડાયમેન્શન ડાયમેન્શન છે સારા એવા અચીવ કરવા છે એટ ધેટ ટાઈમ આપણે યુઝ કરશું નેક્સ્ટ વન જોઈએ તો રિમૂવલ ઓફ માઇનોર ઇરેગ્યુલારિટીઝ ઓફ ધી શેપ કોઈ શેપ છે આપણે જે ઓપ્ટેન કર્યો છે બટ એમાં માઇનોર જે મટીરિયલ છે એ રહી ગયું છે જે રિમૂવ કરવાની રિક્વાયરમેન્ટ છે એટ ધેટ ટાઈમ છે આપણે લેપિંગ પ્રોસેસનો યુઝ કરીને ત્યાંથી મટીરિયલ છે એ રિમૂવ કરી શકીશું નેક્સ્ટ વન જોઈએ તો ઇમ્પ્રુવમેન્ટ ઇન સરફેસ ફિનિશ કોઈ પી મેથડનો યુઝ કરીને સરફેસ ફિનિશ છે અચીવ કરી છે બરાબર બટ એમાં પણ વધારે ઇમ્પ્રુવમેન્ટની રિક્વાયરમેન્ટ છે એટ ધેટ ટાઈપ આપણે લેપિંગ મેથડનો યુઝ કરીને છે એ સરફેસ ફિનિશ છે સારી એવી અચીવ કરી શકાય છે જોઈએ તો આગળ ઇન ધીસ પ્રોસેસ ઇઝ મેઇનલી ડન ઓન મેટિંગ સરફેસ બરાબર કે લેપિંગ પ્રોસેસ દરેક જગ્યાએ છે એ ફિઝિબલ નથી બનતી બટ કઈ જગ્યાએ ફિઝિબલ બનશે કે જ્યાં બે સરફેસ છે એકબીજાના કોન્ટેક્ટમાં આવવાની ફિઝિબિલિટી છે પોસિબિલિટી છે એટ ધેટ ટાઈમ છે આપણે ત્યાં લેપિંગ પ્રોસેસ યુઝ કરીને છે સરફેસ ફિનિશિંગ છે કરી શકીએ છીએ સરફેસ ફિનિશિંગ કરવા માટે લેપિંગનો યુઝ કરો લેપિંગ મેથડનો યુઝ કરીને સરફેસ ફિનિશિંગ જે આપણે પ્રોડ્યુસ કરવું છે એમાં એબ્રેસિવ કમ્પાઉન્ડનો છે અથવા સોલિડ બોન્ડેડ એબ્રેસિવનો છે એ યુઝ થતો જોવા મળે છે એના માટેનું જે લેપિંગ બનાવવામાં આવે છે લેપિંગમાં ડાયમંડ પાવડર સિલિકોન કાર્બાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ આ બધું છે એ ઓઇલ ગ્રીસ અથવા વોટરની સાથે છે એ મિક્સઅપ કરવામાં આવે છે
બીજું જોઈએ તો લેપિંગ થ્રુ છે આપણને થોડીક સારા પ્રમાણમાં છે એક્યુરેસી જોવા મળે છે અને એની પાછળનું જે રીઝન છે કે લેપિંગ દ્વારા જે હીટ પ્રોડ્યુસ થાય છે એ ખૂબ ઓછા પ્રમાણમાં જનરેટ થાય છે. બીજું કે લેપિંગ દરમિયાન જે પ્રેશરની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે એ પણ ઓછી હોય છે, એના કારણે આપણને સારી એવી એક્યુરેસી છે આપણે એચીવ કરી શકીએ છીએ. લેપિંગ કરવાની ઘણી બધી મેથડ છે, એમાંથી ફર્સ્ટ વન છે હેન્ડ લેપિંગ. ઇન ધીસ મેથડ લેપિંગ કમ્પાઉન્ડ ઇઝ સ્પ્રેડર ઓન કાસ્ટ આયર્ન પ્લેટ એન્ડ વર્ક પીસ ઇઝ મૂવ મેન્યુઅલી ઓન ઇટ ઓન પાથ લાઇક ઇંગ્લિશ આલ્ફાબેટ ઇંગ્લિશ લેટર 8. ઓકે, હેન્ડ લેપિંગનો છે એ આપણે યુઝ થતો છે જોવા મળે છે, બરાબર. એમાં શું કરવામાં આવે છે, જે લેપિંગ કમ્પાઉન્ડ છે એને થ્રુ આખી સરફેસ ઉપર છે એ પાથરી દેવામાં આવે છે અથવા સ્પ્રેડ કરી દેવામાં આવે છે, અને ત્યારબાદ છે એ વર્કપીસને છે એ આયર્ન પ્લેટ જે કાસ્ટ આયર્ન પ્લેટ છે એના ઉપર છે એ મૂવ કરાવવામાં આવે છે. જનરલી જે આપણે ઇંગ્લિશમાં જે 8 નંબરનો લેટર છે, બરાબર, ડિજિટ છે, સોરી, એ રીતે છે એનું મૂવમેન્ટ કરાવવામાં આવે છે. લેપિંગમાં નેક્સ્ટ જોઈએ તો મશીન લેપિંગ. ધીસ મેથડ ઇઝ અ રોટેટિંગ ટેબલ ઇઝ યુઝ ઇન પ્લેસ ઓફ ધી પ્લેટ, બરાબર. આપણે હેન્ડ લેપિંગ જોયું હતું તેમાં શું હતું કે કોઈ એક કાસ્ટ આયર્નની જે પ્લેટ હતી એના ઉપર છે એ આપણે પેલું મટીરિયલ છે નાખતા હતા, એબ્રેસિવ મટીરિયલ, અને ત્યારબાદ છે લેપિંગ પ્રોસેસ કરતા હતા. તો અહીં શું કરવામાં આવે છે કે પ્લેટની જગ્યાએ છે રોટેટિંગ ટેબલ છે એનો યુઝ કરવામાં આવે છે. અગેન ધ વર્ક પીસ ઇઝ ટુ બી લેપ ઇઝ ગિવન રોટરી મોશન બાય કેજ એન્ડ રોટેટેડ ઓન ધ સરફેસ ઓફ ધી ટેબલ. હવે જે વર્કપીસ છે એ વર્કપીસને એક કેજની અંદર છે એ રાખવામાં આવે છે અને એને પણ છે જે રોટરી ટેબલ છે એના અગેન્સ્ટમાં છે એને મૂવ કરાવવામાં આવે છે. હવે કોઈ રોટેટિંગ કોઈ પેરેલલ સરફેસ ઉપર છે એ લેપિંગ કરવું છે, એટ ધેટ ટાઈમ છે વર્કપીસની અપર અને લોઅર સાઈડ છે એ રોટેટિંગ લેપ છે એ રાખવામાં આવે છે, અને ત્યારબાદ છે એ પેરેલલ સરફેસ ઉપર છે આપણે આ રીતનું લેપિંગ પ્રોસેસ છે કરી શકાય છે. મશીનિંગ દ્વારા જે લેપિંગ કરવામાં આવે છે એ કોઈ સોફ્ટ મેટલ ઉપર જ્યારે કરવું છે ત્યારે એ ખૂબ ડિફિકલ્ટ બની જાય છે, બટ હાર્ડ મટીરિયલ ઉપર છે એ ઇઝીલી છે એ કરી શકીએ છીએ, અને આ ટાઈપની જે લેપિંગ પ્રોસેસ છે એ ખૂબ કોસ્ટલી હોય છે. અહીં આપણને ફિગરમાં છે એ લેપિંગ પ્રોસેસ છે દેખાય છે. એમાં જોઈએ તો સૌથી ફર્સ્ટ વન જોઈએ તો આપણને એક વ્હીલ રોટેશન કરીને આપ્યું છે, બરાબર, જે આપણી મૂવિંગ પ્લેટ છે અથવા આપણું ટેબલ પણ કહી શકીએ, રોટરી ટેબલ આપણે જે વાત કરી, બરાબર. એના ઉપર છે એબ્રેસિવ સ્લરી છે એ રાખવામાં આવી છે, આપણે જે મટીરિયલની અંદર એડ કરીને એબ્રેસિવ સ્લરી જોઈ હતી, બરાબર, એ. ત્યારબાદ છે આપણને ચાર કમ્પોનન્ટ દેખાય છે એ એઝ અ વર્કપીસ તરીકે છે આપણે કન્સિડર કરવાના છે. ત્યારબાદ ઉપર છે એ પ્રેશર પ્લેટ છે જેના યુઝ કરીને છે એ પ્રોપર પ્રેશર છે એના ઉપર પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે ત્યારબાદ શું થશે કે વ્હીલ છે એ રોટેટ થશે, બરાબર, તો એના કારણે એના ઉપર જે એબ્રેસિવ સ્લરી છે એના અને આપણું જે વર્કપીસ છે એ બંનેના લેયર વચ્ચે છે રિલેટિવ મોશન થશે અને કટિંગ એક્શન થશે, જેના કારણે છે ત્યાંથી અનઇવન સરફેસ હશે એ અથવા ઇરેગ્યુલારિટીઝ છે એ રિમૂવ થશે અને પર્ટિક્યુલર મટીરિયલની સરફેસ છે એ પોલિશિંગ છે આપણે એચીવ કરી શકીશું. અહીં આપણે જોઈએ છીએ કે ક્યાં પોલિશિંગ અથવા લેપિંગ થશે, તો જે આ બે મેટિંગ સરફેસ છે એટ ધેટ ટાઈમ જ છે અહીં એનું લેપિંગ થતું આપણને જોવા મળે છે. વર્કપીસ છે એને કોના થ્રુ છે એક કેજની વાત કરવામાં આવી છે, અહીં આપણને ફિગરમાં છે એ આપણને પ્રોવાઈડ કર્યું છે ટ્રુઈંગ રિંગ અથવા ટ્રેનિંગ કે રિંગ છે એ પ્રોવાઈડ કરવામાં આવી છે, જે એક ટાઈપનું કેજ છે કે જેની અંદર વર્કપીસ રાખવામાં આવે છે અને એની ઉપર છે એ કોઈ કોન્સ્ટન્ટ પ્રેશર છે એપ્લાય કરવામાં આવે છે, જેના કારણે એ થ્રુ આઉટ જે આપણી પ્લેટ છે અથવા જે વર્કિંગ ટેબલ છે, બરાબર, એને મૂવ કરાવી શકાય. નેક્સ્ટ જોઈએ તો લેપિંગ ઓફ ઇન્ટરનલ સિલિન્ડ્રિકલ સરફેસ.
इंटरनल सिलिंड्रिकल वर्कपीस है एना लेपिंग और सॉलिड अथवा एडजस्टेबल लेप्स है आपने यूज थता है जोवा मळे छे। लेप टूल्स ने मशीन पर है अथवा लेथ मशीन पर है रोटेट करवामां आवे छे ने जे आपणो वर्कपीस है मेन्युअली लेप पर है रेसिप्रोकेट है करवामां आवे छे। इन द सेंस आपणे कही शकाय के लेथनी मशीननी अंदर छे आपणे जे सीम्पल टर्निंग ऑपरेशन करीए छे बराबर तो वर्कपीसनी जगह छे लेप टूल चढ़ावामां आवे छे अने कही शकाय के आपणे ज्यां जेना थ्रू छे केरेज थ्रू छे आपणे जेम फीड आपीए छे ते जगह छे आपणो वर्कपीस राखीने छे एने मेन्युअली रेसिप्रोकेट करावीने आ रीते लेपिंग प्रोसेस छे आपणे करी शकीए छीए। आ માટેની મોટી સાઇઝમાં લેપ છે સામાન્યતઃ કાસ્ટ આયર્ન ના હોય છે જ્યારે નાની સાઇઝના જે લેપ છે એ સ્ટીલ કે કોઈ હાર્ડ બ્રાસના બનેલા હોય છે। લેપ ઉપર છે હેલિકલ ગ્રુવ્સ છે એ પ્રોવાઇડ કરવામાં આવે છે જેના કારણે લેપ વચ્ચે એબ્રેસિવ ક્લિયરન્સ માટે ઉપયોગી થાય છે। આગળ જોઈએ તો એડજસ્ટેબલ લેપમાં स्प्लिट स्लीव प्रकार की व्यवस्था है हो उपरांत बदली शकाय तेवी कॉपर स्टील नो पण उपयोग थाय छे। आंतरिक इंटरनल सिलिंड्रिकल लेपिंग माटे छे ए वधु सारा प्रमाण में करी शकाय एना माटे छे एक वस्तुनु ध्यान राखवो कम्पलसरी होय छे के जे लेपिंग माटे लेपिंगनी जे सरफेस छे अने वर्कपीसनी सरफेस छे ए थ्रू आउट छे ए कॉन्टेक्टमां होवी जोईए जेना कारणे छे सारामां सारी लेपिंग थ्रू छे आपणे सरफेस छे अचीव કરી શકીએ છીએ। ને આ માટે જે લેપિંગની લેપની લેન્થ હોય છે એ આપણે સિલિન્ડ્રિકલની લેન્થ કરતાં છે થોડાક વધારે પ્રમાણમાં રાખવામાં આવે છે જેના કારણે સારામાં સારી આપણે સરફેસ છે અચીવ કરી શકીએ। નેક્સ્ટ વન જોઈએ તો સુપર ફિનિશિંગ પ્રોસેસ। સુપર ફિનિશિંગ પ્રોસેસ છે એક ટાઈપની હોનિંગ પ્રોસેસ જ છે બટ એનાથી થોડીક ડિફર પડે છે। કઈ રીતે કે હોનિંગમાં જે પ્રેશરની રિક્વાયરમેન્ટ રહે છે એ અહીં ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રેશર છે પ્રોવાઈડ કરવામાં આવે છે। સાથે સાથે જોઈએ તો એમાં જે કટિંગ ફ્લુઇડ યુઝ થાય છે બરાબર એની વિસ્કોસિટી ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય એ ટાઈપનું કટિંગ ફ્લુઇડ છે અહીંયા યુઝ કરવામાં આવે છે। સુપર ફિનિશિંગની જે પ્રોસેસ છે એ હોનિંગ કરતાં ખૂબ વધારે સ્પીડમાં છે આપણે એચિવ કરી શકીએ છીએ અથવા યુઝ કરી શકાય છે। બીજું જોઈએ તો કે એબ્રેસિવ ફેસ અને વર્કપીસ છે એ બંનેની જે કોન્ટેક્ટ એરિયા છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં છે અહીં રાખવામાં આવે છે જેના કારણે આપણે એક સારામાં સારી સરફેસ છે અચીવ કરી શકીએ છીએ। સુપર ફિનિશિંગ દરમિયાન છે ખૂબ ઓછા પ્રમાણમાં હીટ છે પ્રોડ્યુસ થતી હોય છે। સાથે જોઈએ તો જનરલી છે આ ટાઈપની જે સુપર ફિનિશિંગ પ્રોસેસ છે એક્સટર્નલ સરફેસ ઉપર છે એ વધારે પ્રમાણમાં થતી જોવા મળે છે ઇન્ટરનલ સરફેસ ઉપર છે એ લિમિટેડ સ્ટેજ ઉપર છે એ પોસિબલ બનાવી શકાય છે। ઓકે આ ટાઈપની સુપર ફિનિશિંગ પ્રોસેસની અંદર છે એ એબ્રેસિવ સ્ટોનનો છે યુઝ થાય છે જેને ક્વિલની અંદર સ્પ્રિંગ લોડેડના ફોર્મમાં છે એ રાખવામાં આવે છે। આપણે ફિગર દ્વારા જોઈએ તો વધારે ખ્યાલ આવશે। ઓકે એક રોટેટિંગ પાર્ટ છે જે એક વર્કપીસ છે બરાબર સર્ક્યુલર આ સર્ક્યુલર વર્કપીસ છે એની આઉટર સરફેસ ઉપર છે એ સુપર ફિનિશિંગ પ્રોસેસ છે અહીં આપણને થતી જોવા મળે છે। એની ઉપર આપણને એક સ્ટોન પ્રોવાઈડ કરવામાં આવ્યો છે સ્ટોન હોલ્ડર પ્રોવાઈડ કરવામાં આવ્યો છે સ્ટોન હોલ્ડર એને આપણે ક્વિલ કહીશું અને પ્રેશર આપવામાં આવ્યું છે જનરલી એ પ્રેશર છે આપણને અહીંયા સ્પ્રિંગ લોડેડ કહેવામાં આવ્યું છે બરાબર તો સ્પ્રિંગ લોડેડ પ્રેશરથી આપણે કોન્સ્ટન્ટ પ્રેશર છે થ્રુ આઉટ વર્કપીસ ઉપર છે એ પ્રોવાઈડ કરી શકીશું। હવે જ્યારે વર્કપીસ છે રોટેટ થતો હશે સાથે સાથે એના ઉપરનો જે સ્ટોન છે બરાબર એ થ્રુ આઉટ લેન્થ ઉપર છે રેસિપ્રોકેટ થશે જેના કારણે છે એ થ્રુ આઉટ સરફેસ ઉપરથી છે એ સારા પ્રમાણમાં મટીરિયલ છે એ સોરી મટીરિયલ છે રિમૂવ કરીને સારા એવા પ્રમાણમાં છે સરફેસ એ ફિનિશ આપણે એચિવ કરી શકીશું। ઓકે ધીઝ યુનિટ કેન બી ફિક્સ ઓન ધ લેથ ક્રોસ સ્લાઇડ વર્કપીસ ઇઝ રોટેટેડ બરાબર આ આખું યુનિટ છે એ લેથના ક્રોસ સ્લાઇડ ઉપર છે ફિટ કરી શકાય છે અને આ રીતે એના પર પ્રોસેસ છે એ સુપર ફિનિશિંગ પ્રોસેસ છે આપણે અચીવ કરી શકીએ છીએ। ઓકે આનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે તો કે કોઈ બી સ્મૂથ સરફેસ છે અચીવ કરવી છે એટ ધેટ ટાઈમ છે સુપર ફિનિશિંગ પ્રોસેસ કરીને છે આપણે અચીવ કરી શકીએ છીએ। નેક્સ્ટ વન જોઈએ તો ડિફરન્સ બિટવીન હોનિંગ લેપિંગ એન્ડ સુપર ફિનિશિંગ પ્રોસેસ આપણે દરેકના ડિફરન્સ જોઈએ તો
ફર્સ્ટ વન છે યુઝ ઇન ધ ફોર્મ ઓફ એબ્રેસિવ સ્ટીક, બરાબર. હોર્નિંગની અંદર છે જે કટિંગ એક્શન તરીકે જે ટૂલ યુઝ થાય છે એબ્રેસિવ સ્ટીકના પ્રમાણ ફોર્મમાં હોય છે, બરાબર. આપણે એક ટૂલ જોયું હતું, બરાબર, કે એની ઉપર ઘણી બધી સ્ટીક છે એ એટેચ થયેલી હતી, અથવા ઘણી બધી સ્ટ્રીપ છે એટેચ થયેલી હતી, બરાબર, જે ઇન્ટરનલ એક્સપાન્ડેબલ હતું. આપણે વિડીયોના સ્ટાર્ટિંગમાં જોયું. લેપિંગમાં જોઈએ તો યુઝ ઇન ધ ફોર્મ ઓફ એબ્રેસિવ લેપ. લેપ છે, લેપિંગ છે, એની અંદર એક એબ્રેસિવ લેપ તૈયાર કરવામાં આવે છે, અથવા એક લેયર તૈયાર કરવામાં આવે છે, અને એનો યુઝ કરીને છે એ મશીનિંગ થતું જોવા મળે છે. સરફેસ ફિનિશિંગમાં જોઈએ તો યુઝ ઇન ધ ફોર્મ ઓફ એબ્રેસિવ બોન્ડેડ એન્ડ સ્ટોન, બરાબર. એમાં આપણે સ્ટોન પાર્ટિકલ જોયો તો કે સ્ટોનનો યુઝ કરીને છે એ મશીનિંગ પ્રોસેસ છે અથવા ફિનિશિંગ પ્રોસેસ છે થતી જોવા મળે છે. નેક્સ્ટ વન જોઈએ તો 10-30 kg પર સેમી સ્ક્વેર પ્રેશર ઇઝ એપ્લાઇડ. ઓકે, હોર્નિંગમાં પ્રેશરની રિક્વાયરમેન્ટ 10-30 kg પર સેમી સ્ક્વેર છે. લેપિંગની અંદર જોઈએ તો પ્રેશર રિક્વાયરમેન્ટ છે એ ખૂબ ઓછા પ્રમાણમાં થઈ ગઈ છે, બરાબર. આપણે વાત પણ કરી હતી કે લેપિંગમાં છે એ પ્રેશર ખૂબ ઓછા યુઝ થતું આપણને જોવા મળે છે. કેટલું છે? 0.1-0.7 kg પર સેમી સ્ક્વેર, બરાબર. નેક્સ્ટ વન જોઈએ તો સુપર ફિનિશિંગમાં ત્યાં આપણને ઇન્ટરમીડિયેટ પ્રેશર છે એ યુઝ થતું જોવા મળે છે, જે લેપિંગ કરતાં સ્લાઇટલી છે વધુ છે, બટ હોર્નિંગ કરતાં થોડુંક વધારે પ્રમાણમાં જ ઓછું છે. નેક્સ્ટ વન જોઈએ તો સરફેસ સ્પીડ, બરાબર. 75-91 મીટર પર મિનિટની અંદર છે એની સરફેસ સ્પીડ છે એ, બરાબર, એટલા પ્રમાણમાં છે એ પોતે રોટેટ થતું હોય છે. લેપિંગ સ્પીડ જોઈએ તો 100-250 મીટર પર મિનિટ, બરાબર. એટલા એક મિનિટની અંદર છે એટલા અંદર કહી શકાય કે એટલા મીટરની અંદર છે એ લેપિંગ પ્રોસેસ છે આપણને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કટિંગ સ્પીડ કેપ્ટ, ઓકે, આમાં છે 10-40 મીટર પર મિનિટ. ગ્રેઇન સાઇઝ જોઈએ તો આપણે જે આમાં એબ્રેસિવ સ્ટીક યુઝ કરીએ છીએ એબ્રેસિવ સ્ટીકની ગ્રેઇન સાઇઝ છે 80-300. લેપિંગ માટે જે લેપ યુઝ કરીએ છીએ એનું 50-800. એન્ડ સ્ટોન છે, સ્ટોનની જે ગ્રેઇન સાઇઝ છે એ 400-1000 સુધીની છે એ જનરલી યુઝ થતી આપણને જોવા મળે છે. સરફેસ ફિનિશ જે આપણે એચિવ કરી શકીએ છીએ એ હોર્નિંગની અંદર છે આપણે 0.01-0.8 micrometer સુધીની છે સરફેસ ફિનિશ એચિવ કરી શકીએ છીએ, જ્યારે લેપિંગની અંદર 0.05-0.1 micrometer સુધી, અને સુપર ફિનિશની અંદર 0.05-0.2 micrometer સુધી છે આપણે એની સરફેસ છે ઓપ્ટેન કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ મેટલ રિમૂવલ રેટ, કે કેટલા પ્રમાણમાં મટીરિયલ છે એ રિમૂવ કરે છે. 0.01 mm મિરર હોર્નિંગ એન્ડ 0.5 mm પ્રાઇમરી હોર્નિંગ. હોર્નિંગના બે ટાઈપ છે, એક મિરર હોર્નિંગ કરવું હોય ત્યારે તો 0.01 mm સુધીનું મેટલ છે આપણે રિમૂવ કરી શકીએ, અને પ્રાઇમરી હોર્નિંગ હોય ત્યારે 0.5 mm સુધીનું આપણે મટીરિયલ છે એ રિમૂવ કરી શકીએ છીએ. જ્યારે લેપિંગની અંદર આપણે જોઈએ તો 0.025 mm અને સુપર ફિનિશિંગની અંદર જોઈએ તો 0.005-0.025 mm, બરાબર. એટલા ઓછા પ્રમાણમાં મટીરિયલ રિમૂવ કરીને સુપર ફિનિશિંગ છે આપણે અચીવ કરી શકીએ છીએ. હોર્નિંગ જોઈએ તો ક્યાં થતી મોસ્ટલી જોવા મળે છે, તો મોસ્ટલી છે હોર્નિંગ પ્રોસેસ છે એ સિલિન્ડર લાઇનર્સની અંદર છે આપણને થતા જોવા મળે છે. સિલિન્ડર લાઇનર્સ આપણે વાત કરીએ તો કોને કહેવાય, કે આપણા એન્જિન છે, બરાબર, કોઈ બી એન્જિન હોય એનું જે સિલિન્ડર હોય એની અંદર છે એ લાઇનર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર, અને અમુક ટાઈમે એ વન આઉટ થાય તો એને રિપ્લેસ પણ કરી શકાય છે. તો આ ટાઈપના જે લાઇનર્સ છે એની ઉપર હોર્નિંગ પ્રોસેસ છે જનરલી થતી હોય છે. લેપિંગ પ્રોસેસ જનરલી ક્યાં જોવા મળશે, તો કે વાલ છે, સ્લિપ ગેજ છે એની ઉપર છે લેપિંગ પ્રોસેસ છે એ થતી હોય છે. સ્લિપ ગેજ છે, તમે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કરીને તમારે જે સબ્જેક્ટ આવ્યો છે એમાં તમે સ્ટડી કરી ગયા છો, એમાં જે સ્લિપ ગેજ યુઝ થાય છે એની જે સરફેસ છે લેપિંગ દ્વારા છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે. અને ત્યારબાદ છે સુપર ફિનિશિંગ. સુપર ફિનિશિંગ ઓફ શાફ્ટ જોઈન્ટ બેરિંગ ETC ઇઝ ડન, બરાબર. ક્રેન્કશાફ્ટ ક્યાં જનરલી યુઝ થતી હોય છે, એ પણ એન્જિનની અંદર યુઝ થતી હોય છે, બરાબર. તો એનું જે ફિનિશિંગ છે એ સુપર ફિનિશિંગનો યુઝ કરીને છે આપણને થતું જોવા મળે છે.